नमस्कार विद्यार्थी मित्रों, आजना वीडियो नी अंदर वेपारनो अर्थ आपी तेना लक्षणों विषे जोवानुं छे। आपणे अगाउना वीडियो में धंधो एटले शुं तेना लक्षण, व्यवसाय एटले शुं तेना लक्षण, रोजगार एटले शुं तेना लक्षण, तो आ त्रणेय वस्तुओ अलग अलग छे। तो अहीं वेपार विषे जोवानुं छे अने वाणिज्य विषे जोवानुं, आ पण बंने अलग छे। आर्थिक प्रवृत्तिमां आ पण एक अलग छे। तो वेपार एटले शुं, आ पण त्रण वाक्यनी अंदर सवाल पूछाय छे मित्रों। वेपार एटले शुं, बहु सरळ व्याख्या छे, अर्थ छे वस्तु के सेवाना बदलामां, वस्तु के सेवा, आ सवाल ज पाछो अहीं आवशे, रिपीट थशे, वस्तु के सेवाना बदलामां, वस्तु के सेवा अथवा नाणानो विनिमय। तो व्याख्या समझाऊ तो वस्तु के सेवा, आपणे समाजमांथी मार्केटमांथी लोको पासेथी कोई एक वस्तु खरीदीए छे अथवा तो सेवा मेळवीए छे, तेना बदलामां कां तो वस्तु के सेवा ज आपीए छे, वस्तु आपीए छे अथवा तो सेवा आपीए, अथवा तो तेना बदलामां शुं आपीए छे, नाणा आपीए छे। तो तेवा बाबतोना विनिमयने वेपार कहे छे। ફરજથી વસ્તુ કે સેવા આપણે મેળવીએ છીએ તેના બદલામાં વસ્તુ કે સેવા આપવાની અથવા તો નાણાંનો વિનિમય થતો ગણાય છે। એટલે વ્યાખ્યા છે, વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંનો વિનિમય એટલે વેપાર કહે છે। દાખલા તરીકે દુકાનમાંથી નોટબુકની ખરીદી કરી બદલામાં નાણા ચૂકવવામાં આવે છે। શું લીધી તમે? વસ્તુ। વસ્તુમાં શું લીધું? નોટબુક। નોટબુક લીધી, તેના બદલામાં શું ચૂકવો છો? નાણા ચૂકવો છો। તો તેને વસ્તુ કે અને નાણાંનો વિનિમય થયો ગણાય છે। તેવી જ રીતે બીજી બાબત, આપણે ડૉક્ટર પાસેથી આપણે છે તે તમે દુકાનમાંથી કપડાં લાવો છો તો કપડાં મેળવ્યા છે તો કપડાંના બદલામાં તમે નાણાં ચૂકવો છો। બીજી એક બાબત, તમે ઇલેક્ટ્રિકસિટી બિલ ઇલેક્ટ્રિકસિટી પાવર વાપરો છો, એ પાવરના બદલામાં તમે નાણાં ચૂકવો છો, એટલે કે એક સેવા છે, સેવાના બદલામાં તમે નાણાં ચૂકવો છો, તો એ વેપાર થયો કહેવાય છે। ત્યારબાદ લક્ષણ વિશે જોવાનું છે। લક્ષણ આમાં પણ સાની વાત કરીએ આપણે? નાણાંનો વિનિમય, બરાબર। એટલે આ કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ। આર્થિક પ્રવૃત્તિ એટલે તો તમે જાણો છો, વ્યાખ્યા શું છે બોલો? બોલો, નાણાંના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ, બરાબર ને। ત્યારબાદ બે પક્ષકારો છે વેપારમાં, બે પક્ષકારો છે, એક ખરીદનાર અને બીજો છે વેચનાર, એક ખરીદનાર અને બીજો વેચનાર। ત્યાર પછી આમાં વિનિમય થવો જરૂરી છે। ટૂંકમાં કહું છું તો વિનિમય થવો જરૂરી છે। વિનિમય થવો એટલે કે વસ્તુના બદલામાં સેવા કે સેવાના બદલામાં નાણાં, ગમે તે હોવા જોઈએ, એટલે વિનિમય જરૂરી છે। વસ્તુ કે સેવાની માલિકી ફેરબદલી થાય છે, ધંધામાં થાય, વ્યવસાયમાં થતી નથી, ને રોજગારમાં તો હતી જ નહીં, તેમ આમાં વેપારમાં પણ વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય। અત્યારે મારી દુકાનમાં કપડાં હતા તે હું તમને વેચી દઉં છું, તમે મને પૈસા આપો, તો વસ્તુ માલિકી હતી, કપડાંની માલિકી પહેલાં મારી હતી, હવે તમારી થઈ ગઈ। મારી દુકાન માટે તમે નોટબુક ખરીદો છો, પહેલાં નોટબુક તમે ખરીદી નહીં ત્યાં સુધી નોટબુક મારી માલિકીની હતી, હવે તમે ખરીદી એટલે માલિકી તમારી થઈ ગઈ, એટલે માલિકીની શું થાય છે? ફેરબદલી થાય છે। વસ્તુ કે સેવાના બદલામાં હવે સ્વરૂપે શું મળે છે? નાણાં। તમે વસ્તુ કે સેવા મેળવો છો તેના બદલામાં તમને નાણાં મળે છે। ત્યારબાદ આ પ્રવૃત્તિ એ સતત ચાલતી પ્રવૃત્તિ છે। કેવી પ્રવૃત્તિ છે મિત્રો? સતત ચાલતી પ્રવૃત્તિ ગણાય છે, જે એક વાર ખરીદે પછી વારંવાર ખરીદતા રહે છે, એટલે આ એક સતત ચાલતી પ્રવૃત્તિ છે। ત્યારબાદ કાયદેસરની પ્રવૃત્તિ, આ કેવી પ્રવૃત્તિ ગણાય? કાયદેસરની। કાયદેસરની એટલે કાયદા મુજબ વસ્તુના બદલામાં નાણાં, સેવાના બદલામાં નાણાં મેળવવામાં આવે, એટલે આ એક કાયદેસરની પ્રવૃત્તિ છે।
ને વસ્તુ કે સેવાનું નાણામાં મૂલ્ય આંકવામાં આવે છે. કોઈ મફત તો આપશે નહીં, મફત આપે તો બિન આર્થિક પ્રવૃત્તિ થઈ કહેવાય. અહીંયા તો આપણે શાની વાત કરીએ છીએ, વેપારની વાત કરીએ છીએ. એટલે વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનું મૂલ્ય આંકવામાં આવે છે. તો વેપાર એટલે શું આપણે શીખી ગયા, વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંનો વિનિમય. તેના લક્ષણો આર્થિક પ્રવૃત્તિ છે, બે પક્ષકાર છે, ખરીદનાર અને વેચનાર, રેસ્ક્યુ પૂછાય છે, વિનિમય જરૂરી છે, માલિકીની ફેરબદલી થાય છે, અવેજમાં નાણાં મળે છે, સતત ચાલતી પ્રવૃત્તિ છે, કાયદેસરની પ્રવૃત્તિ છે અને નાણાંનું મૂલ્ય આંકવામાં આવે છે. ત્યારબાદ આપણે વેપારનો અર્થ અને પ્રકાર વિશે જોવાનું છે. વેપારનો અર્થ આપી પ્રકાર સમજાવો. વેપારનો અર્થ તમને આવડે છે, બોલો એકવાર શું છે? વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંનો વિનિમય, બરાબર? તો આની વ્યાખ્યા છે, તમે જાણો છો. ત્યાર પછી એના બે પ્રકાર છે, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું.